जानकारी देना चाहते हैं कि जितने भी कोटा राजस्थान में पढ़ने वाले बच्चे हैं जो ड्यूक को बिलोंग करते हैं, तो उनके माँ बाप यहाँ पे हमारे पास एक लिस्ट आई है कोटा से, जिसमें करीब 6 बच्चे हैं जिनकी जानकारी हमको मिली है और उनमें से 2 आज सुबह वापस पहुँचे हैं। अगर उन 4 बच्चों के अलावा कोई भी माँ बाप जिनका बच्चा कोटा में हो, तो आप इमिजिएटली हमें कलेक्ट्रेट में इन्फॉर्म करिएगा। हम उनके दीव लाने के लिए उनके लिए बंदोबस्त कर रहे हैं, ताकि जो भी स्टैंडर्ड बच्चे हैं उन लोगों को हम सेफली वापस ला सकें। तो आज शाम 21 तारीख शाम तक या हमें इन्फॉर्मेशन आ जाए कि जितने भी बच्चे कोटा में हैं वो माँ बाप उनको इन्फॉर्म करते हैं। धीरे धीरे जो धीरे धीरे क्लस्टर्स हम करेंगे, अभी कोटा के लिए ही बंदोबस्त किया जा रहा है, तो अभी उनकी इन्फॉर्मेशन। મારું નામ ખુશાલી જીતેન્દ્ર કુમાર છે. અમે લોકો એલએન ઇન્સ્ટિટ્યૂટમાં કોટામાં અમે લોકો સ્ટડી કરતા હતા એક્ઝામ માટેની. પછી 21 ડેઝ લોકડાઉન, જેવી રીતે પીએમ મોદીએ લોકડાઉન ઓપન કરવાનું કીધું હતું કે આ ડેટે 21 ડેઝ પછી લોકડાઉન ઓપન થશે, તો અમે લોકો લોકડાઉનમાં ઓપન થાય એટલે અમને ઘરે આવવું હતું એમ, કેમ કે ત્યાં બી કેસીસ વધતા હતા, ઇન્ક્રીઝ થતા હતા, એટલે અમને ઘરે આવવું હતું. એની માટે કરીને અમે મમ્મીને કીધું, તો મમ્મીએ કીધું કે અમે કલેક્ટરને પૂછવા જઈએ છીએ, બટ કેવું કઈ પછી ન્યૂઝ નહીં આવ્યો કે કલેક્ટરની પરમિશન મળી નહીં મળી. પછી બીજું સેકન્ડ ફેઝ લોકડાઉન આવી ગયું અને આજે જઈને મમ્મીએ કીધું કે ગાડી તમને લેવા આવશે કાલે, બધું કોન્ટેક્ટ કરીને મમ્મી. અને આજે સવારે અમે લોકો અહીંયા દીવમાં પહોંચી ગયા છે બહુ સેફલી રીતે, અને અત્યારે અમે લોકો અહીંયા ક્વોરન્ટાઇનમાં છે 14 ડેઝ માટે. અહીંયા આવ્યા પછી અમને પેરેન્ટ્સને જોયા આખા વર્ષ પછી, અમને થોડું ફીલ થયું કે નહીં હવે અમે અમારા હોમટાઉન આવી ગયા છે. પેરેન્ટ્સ બી ખુશ થયા, અમે લોકો જેટલા સમય પછી ઘરનું ખાવાનું ખાધું, થોડું ફ્રી માઇન્ડ લાગ્યું કે નહીં થોડું છે, અમે લોકો દૂરથી આપણો પોતાના પાસે આવી ગયા છે પોતાના વર્તન માટે. મુંબઈના છેલ્લા ટોર્નામેન્ટ થયો, ત્યારથી પછી તારાપુર સુધી મેં